ખાસ કરીને શું લોકશાહી વ્યવસ્થામાં કોઈ જગ્યાએ આ પ્રકારની અમાનુષી કૃત્યોની જગ્યા હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની સત્તાનો અહંકાર આસમાને છે જે કાર્યક્રમ અપાયો હતો ધારો કે કદાચ કોઈ પાટીદાર યુવાનો બે પાંચ કાળા વાવટા કે થોડી વાત કરે તો એનાથી શું પ્રધાનમંત્રીનું જાન જોખમમાં આવી જવાની હતી શું પાટીદારો કોઈ આતંકવાદીઓ છે અનેક પાટીદાર યુવાનોને રાત્રે પોલીસે ફોન કરી કરીને કહ્યું તો પણ એ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા કોઈકને કહ્યું જવાબ લેવા આવો અને પકડીને જેલમાં મૂક્યા કોઈ વિરોધ નહીં કર્યો એમ છતાં મને તો અહીંયા પાટીદાર યુવાનોએ કહ્યું કે ભાજપના નેતા અહીંયા આવ્યા અને એમણે કહ્યું કે જેલમાં નહીં બહાર કાઢીને મારો પણ ખરા કપડાં ઉતારી ઉતારીને નગ્ન કરીને બે રહેમીથી એમને માર્યા આજે પણ એમના શરીર ઉપરના ઘાવ હજુ રૂજાયા નથી આ પ્રકારનું અમાનિષી કૃત્ય એ ક્યાંય લોકશાહીમાં એનું સ્થાન ન હોય જે દરજી બિચારા એક સામાન્ય દરજીભાઈ એને કોઈએ કહ્યું ને એમણે બે ચાર કાળી ઝંડીઓ સીવી આપી એ દરજીભાઈને પોલીસ ઉઠાવી ગઈ એને મારે એક વેપારી જેને કાળું કપડું વેચવું કોઈ લેવા આવ્યું ને કાળું કપડું વેચું તો કે કાળું કપડું કેમ વેચું એમ કરીને એને મારવામાં આવે આ પ્રકારની પદ્ધતિ જો નિર્દોષોને જેલમાં નાખવાથી જ સત્તા સલામત રહેતી હોય તો તો કંસની રહી ગઈ હોત કોઈના પર અત્યાચાર કરવા અથવા જેલમાં નાખવાથી કંસની ગાદી સલામત નથી રહી તો આ ભાજપની ગાદી કેવી રીતે પાટીદારો ઉપર અત્યાચાર કે જેલમાં નાખવાથી સલામત રહેવાની છે હું આજે પણ સરકારને પણ જણાવું છું ને વિનંતી કરું છું જવાબદાર વિરોધ પક્ષ તરીકે કે લોકશાહી વ્યવસ્થામાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું કામ છે આ ગુજરાતમાં એવા સારા પોલીસ અધિકારીઓ થઈ ગયા છે કે જેમણે મુખ્યમંત્રીને પણ ના પાડી હોય કે ખાખી વર્દી અમારી એની ઇજ્જત હોય છે તમારા રાજકીય કાવાદાવા ગમે તે હોય અમે ખોટું નહીં કરીએ પરંતુ અહીં પોલીસ અધિકારીઓએ બે રેમીથી ભાજપના કહેવાથી પાટીદાર યુવાનોને માર્યા છે એના સામે કોગડિઝેબલ ગુનો દાખલ થવો જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ આવી માંગ પણ હું કરું છું